પવિત્ર શ્રાવણ માસ દરમિયાન નોનવેજ અને આમલેટનું વેચાણ બંધ કરાવવા હિન્દુ સંગઠનો દ્વારા આવેદનપત્ર પાઠવ્યું. ડીસા શહેરમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન નોનવેજ તેમજ આમલેટનું વેચાણ બંધ કરવા હિન્દુ સંગઠનો દ્વારા આવેદનપત્ર પાઠવ્યું. હિન્દુ ધર્મમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. ભગવાન શિવની આરાધના ઉપાસના કરી ભક્તિમાં લીન થઈ પવિત્ર શ્રાવણ માસમાં લોકો ઉપવાસ કરી શિવ ભગવાનની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે. ત્યારે પવિત્ર શ્રાવણ માસમાં જીવ હત્યા બંધ થાય અને ડીસા શહેરમાં માંસ મટન કતલખાના આમલેટનું વેચાણ બંધ કરવા માટે આજરોજ હિન્દુ યુવા સંગઠન એકતા એજ લક્ષ્ય તેમજ કરણી સેના સંગઠન દ્વારા ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યા અને નગરપાલિકા ચીફ ઓફિસર ઉપેન્દ્રભાઈ ગઢવીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. ડીસાના ગવાડી વિસ્તારમાં મીરા મોહલ્લામાં ફુવારા સર્કલ સહિત જ્યાં જ્યાં માંસ મટન આમલેટનું વેચાણ થાય તેમજ મૂંગા પશુઓની કતલ થાય છે તેને બંધ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ બળદેવ રાવ, મિરાજંગ ન્યૂઝ, બનાસકાંઠા. જય શ્રી રામ. આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે. હિન્દુ સમાજની લાગણીઓ ના દુભાય એ માટે ડીસા શહેરમાં જાહેર સ્થળો ઉપર જે મટનની લારીઓ, ઈંડાની લારીઓ, જે નોનવેજની લારીઓ ચાલુ છે એ બંધ થાય એના માટે આજે દક્ષિણ પોલીસ સ્ટેશને અમે હિન્દુ સમાજના વિવિધ સંગઠનો જેવા કે કરણી સેના, એકતા એક લક્ષ અને હિન્દુ યુવા સંગઠન બનાસકાંઠા દ્વારા આજે ડીસા શહેરમાંના દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબને આવેદનપત્ર આપી અને અમે એવી ધારાસભ્યને પણ આપ્યું છે, ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરને પણ આવેદનપત્ર આપ્યું છે, જેથી કરીને આવતીકાલથી અમે દ્વારા તમામ હિન્દુ સમાજના ભાઈઓના એક નમ્ર વિનંતી કરી છે સરને કે આવતીકાલથી તમામ લારીઓ બંધ થાય એ માટે આજે આવેદનપત્ર આપવા આવ્યા હતા. જય શ્રી રામ.